નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક મે મિકેનિક ટ્રેડ અંતર્ગત ડિફરન્સ બિટવીન પીસી એન્ડ સર્વર લેશન વિશે માહિતી આપીશ તો ડિફરન્સ બિટ્વીન પીસી એન્ડ સર્વર પીસી જેનું પૂરું નામ છે પર્સનલ કોમ્પ્યુટર જે આપ સૌ જાણો છો પીસીની અંદર તમે પોતાની એપ્લિકેશન અને સોફ્ટવેર પોતાના પર્સનલ યુઝ માટે રન કરતા હો છો જેવી રીતે કે પેન્ટ છે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ આ બધી ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન છે જે પીસીમાં તમે રન કરતા હો છો જેમાં તમે તમારો પર્સનલ યુઝ માટે વાપરતા હો છો જ્યારે સર્વર એ સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કરતું હોય છે સર્વર સાથે જેટલા નેટવર્કમાં ડિવાઇસ જોડાયેલા હોય એ તમામે તમામને રિક્વેસ્ટ મુજબ સર્વર સર્વિસ પૂરી પાડે છે આપણે હવે વન બાય વન એન્ડ સર્વર વિશે ડિફરન્સ એટલે કે તફાવત જોઈએ અહીં પીસી હંમેશા નેટવર્કમાં હોતું નથી એટલે કે પીસી ઓલવેઝ નેટવર્કમાં ના હોય તમારે એને નેટવર્કમાં જોડવું હોય તો જોડી શકો છો જ્યારે સર્વર હંમેશા નેટવર્કમાં હોય છે સર્વર સાથે જેટલા બી ડિવાઈસ નેટવર્કમાં જોડેલા હોય એ કોઈપણ ટાઈમે સર્વર પાસેથી સર્વિસ માગી શકે છે એટલે સર્વર હંમેશા નેટવર્કમાં હોય છે પીસીની કાર્ય કરવાની ઝડપ સર્વર કરતાં ઓછી હોય છે કારણ કે પીસીની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ પેન્ટ જેવી એપ્લિકેશનો જેવા સોફ્ટવેર રન કરવા માટે એક વ્યક્તિ માટે એટલી સ્પીડ પર્યાપ્ત હોય છે ત્યારે સર્વર સાથે ઘણા બધા વર્ક સ્ટેશન ઘણા બધા કોમ્પ્યુટર્સ જોડાયેલા હોવાથી દરેકને સમાન ઝડપ આપવા માટે સર્વરની કાર્ય કરવાની જે ઝડપ હોય એ પીસી કરતાં વધારે હોય છે પીસી પર જે કાર્ય કરવાનું હોય છે તે પૂરું થઈ જાય ત્યારે તેને સટડાઉન કરી દેવામાં આવે છે ધારો કે તમે કોઈ માઇક્રોસોફ્ટ વર્ડ ખોલ્યું છે એની અંદર કોઈ એક પેરેગ્રાફ લખવાનો છે તમારો એ પેરેગ્રાફ લખાઈ જાય પછી તમે એ પેરેગ્રાફને જે તે હાર્ડ ડિસ્કની અંદર સેવ કરી દેશો પછી એના પર કોઈ કાર્ય કરવાનું ના હોય તો પીસીને સટડાઉન કરી દેશો જ્યારે સર્વર પર જે કાર્ય કરવાનું હોય છે તે પૂરું થઈ જાય પછી તેને સટડાઉન કરવામાં આવતું નથી તે ચોવીસ કલાક ચાલુ રહેલો હોય છે કારણ કે સર્વર સાથે જેટલા બી નેટવર્કની અંદર જોડાયેલા ડિવાઇસીસ વર્કસ્ટેશન કે કમ્પ્યુટર છે કોઈ બી ટાઈમે એને સર્વિસ માંગવા માટે રિક્વેસ્ટ કરી શકે છે અને સર્વરે તે રી સર્વિસ પૂરી પાડવાની હોય છે તેથી તે ચોવીસ કલાક ચાલુ રહેતું હોય છે જો પીસી કાર્ય કરવાનું બંધ કરે છે ત્યારે ફક્ત તેની સાથે જોડાયેલ વ્યક્તિને જ કાર્ય કરવામાં અવરોધ ઊભો થાય છે સર્વર નેટવર્કમાં હોવાથી જો સર્વર કાર્ય કરવાનું બંધ કરે છે ત્યારે સર્વર સાથે જોડાયેલ ડિવાઇસ કે યુઝર્સને અવરોધ ઊભો થાય છે આ જે તફાવત છે આપણે એક આકૃતિ મુજબ સમજીએ તો વધારે ખ્યાલ આવશે અહીં તમે આ જે ડાબી બાજુની ફિગર છે એમાં તમે જોઈ શકો છો કે પીસી છે જે ટેબલ ઉપર ઇન્સ્ટોલ કરેલું છે તેની સાથે આ વ્યક્તિ છે ધારો કે આ કોમ્પ્યુટર કાર્ય કરવાનું બંધ કરી દે તો પર્ટીક્યુલરલી આ જે તે વ્યક્તિ છે એને જ કામ કરવામાં અવરોધ ઊભો થાય છે કોમ્પ્યુટર ખરાબ થઈ જાય તો આ વ્યક્તિ એની સાથે કામ કરી શકતો નથી એટલે પર્ટિક્યુલર વ્યક્તિ એટલે કે આ જે ચોક્કસ વ્યક્તિ છે એને કામ કરવામાં અવરોધ ઊભો થાય છે જ્યારે અહીં તમે જમણી બાજુની બીજા નંબરની ફિગર્સ એમાં તમે જોઈ શકો છો સર્વર સાથે આ જે છ ક્લાયન્ટ લગાવેલા છે એ વર્ક સ્ટેશન બી કહેવાય અથવા પીસી બી કહેવાય કે જે નેટવર્કની અંદર આ એક કેબલ માધ્યમ આધારે જોડેલા છે હવે આ છ એ છ ક્લાયન્ટ વચ્ચે જે સેન્ટર પોઈન્ટ છે એ સર્વર છે જો સર્વર કામ કરવાનું બંધ કરી દે તો આ તમામે તમામ ક્લાયન્ટને અવરોધ ઊભો થાય છે એટલે કે આ ક્લાયન્ટ જો સર્વરને રિક્વેસ્ટ મોકલે તો સર્વર એને સર્વિસ પૂરી પાડી શકતો નથી એટલે કહેવાનો મતલબ એ કે જો સર્વર કામ કરવાનું બંધ કરી દે તો એની સાથે નેટવર્કમાં જેટલા બી ક્લાયન્ટ કે જેટલા બી વર્ક સ્ટેશન જોડાયેલા છે તેમને તમામે તમામને અવરોધ ઊભો થાય છે જ્યારે અહીંયા પીસીની અંદર ફક્ત જે પર્ટીક્યુલર માણસ છે એને જ અવરોધ ઊભો થતો હોય છે પીસીની હાર્ડ ડ્રાઈવની સંગ્રહ કરવાની ક્ષમતા સરવર કરતાં ઘણી ઓછી હોય છે કારણ કે આની અંદર આપણે કોઈ વિડીયો ઓડિયો જે લિમિટેડ ફાઇલો આપણે સેવ કરવાની હોય છે માઇક્રોસોફ્ટ વર્ડ પેન્ટ જે એક વ્યક્તિ પૂરતી હોય તો એની જે હાર્ડ ડ્રાઈવની ક્ષમતા હોય છે સંગ્રહ કરવાની એ સર્વર કરતાં ઓછી હોય છે જ્યારે સર્વરની હાર્ડ ડ્રાઈવની સંગ્રહ કરવાની ક્ષમતા પીસી કરતાં ઘણી વધારે હોય છે કારણ કે સર્વર નેટવર્કમાં હોવાથી કોઈ બી વર્ક સ્ટેશન કોઈ ફાઇલ ટ્રાન્સફર કરે તો એ સંગ્રહ કરતું હોય છે તો વર્ક સર્વરની સાથે નેટવર્કમાં જેટલા બી વર્ક સ્ટેશન જોડેલા હોય એ તમામે તમામની માહિતી લેતું હોય છે એનો અને એની હાર્ડ ડ્રાઈવની અંદર સંગ્રહ કરતું હોય છે આથી એની જે સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે હાર્ડ ડ્રાઈવની એ પીસી કરતાં ઘણી વધારે હોય છે પીસીની હાર્ડ ડ્રાઈવમાંથી ડેટાને એક્સેસ કરવાની ઝડપ સર્વર કરતાં ઓછી હોય છે અહીં જે પીસીની જે ઝડપ હોય એક વ્યક્તિ માટે કોઈ માઇક્રોસોફ્ટ ઓફિસ સોફ્ટવેર ખોલવું હોય માઇક્રોસોફ્ટ વર્ડ કે માઇક્રોસોફ્ટ એક્સેલ તો જે ઝડપથી ખુલતું હોય છે એ વ્યક્તિ માટે પીસીમાં પર્યાપ્ત હોય છે એનાથી વધારે ઝડપની જરૂરિયાત હોતી નથી જ્યારે સર્વરની હાર્ડવેરમાંથી ડેટાને એક્સેસ કરવાની ઝડપ વધારે હોય છે કારણ કે સર્વર નેટવર્કમાં હોવાથી તેની સાથે ઘણા બધા વર્ક સ્ટેશન જોડાયેલા હોય છે અને ઘણા બધા એક સાથે રિક્વેસ્ટ બી મોકલતા હોય કે સર્વિસ પ્રોવાઈડ કરવાની તો ઓબ્વિયસલી સર્વરની ઝડપ જે ડેટા એક્સેસ કરવાની હોય એ વધારે હોય છે પીસીને નેટવર્કમાં જોડી સર્વર પાસેથી સર્વિસીસ માંગવાનું પણ કાર્ય કરાવી શકાય છે જ્યાં સુધી પીસી નેટવર્કમાં ના હોય ત્યાં સુધી એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનો રન કરવા માટે વપરાતું હોય છે પરંતુ જ્યારે નેટવર્કમાં જોડાઈ જાય ત્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો ઇન્ટરનેટ સર્વિસિસનો ઉપયોગ કરી શકો છો એટલે પીસીએ જો નેટવર્કમાં જોડાઈ જાય તો તમે સર્વર પાસેથી રિક્વેસ્ટ મોકલી સર્વર પાસેથી સર્વિસીસ માંગી શકો છો સર્વર નેટવર્ક સાથે જોડાયેલ તમામ ક્લાયન્ટને સર્વિસીસ પૂરી પાડવાનું કાર્ય કરે છે સર્વર નેટવર્કની સાથે જેટલા બી કોમ્પ્યુટર કે ડિવાઇઝીસ નેટવર્કના જોડેલા છે જો એ ડિવાઇઝીસ કે કોમ્પ્યુટર સર્વરને રિક્વેસ્ટ મોકલે તો તમામે તમામને સર્વિસ પૂરી પાડવાનું કામ સર્વર કરતું હોય છે અહીં પીસીમાં જે જે આર્કિટેક્ચર છે પીસીનો આર્કિટેક્ચર વિન્ડોઝ એક્સપી વિસ્ટા વિન્ડોઝ સેવન વિન્ડોઝ એટ જેવી ઓપરેટિંગ સિસ્ટમ નાખવા ડિઝાઇન કરવામાં આવે છે એટલે કે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનો હોય બ્રાઉઝર માઇક્રોસોફ્ટ વર્ડ ઓફિસ રીડર પછી માઇક્રોસોફ્ટ એક્સેલ પેઇન્ટ આ બધી જે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનો છે એ રન કરવા માટે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ નાખવા માં આવે છે આથી જે પીસીનું આર્કિટેક્ચર છે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે ડિઝાઇન કરવામાં આવે છે જ્યારે સર્વરનો આર્કિટેક્ચર સર્વરમાં ખાસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ નાખવા ડિઝાઇન કરવામાં આવેલ છે અહીં જે સર્વરની ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે આગળ જોઈશું પરંતુ જે અહીંયા સર્વરની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ જે પીસીની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એના કરતાં ઘણી અલગ હોય છે જે ખાસ પ્રકારે સર્વરની જે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે એના આધાર પર ઓપરેટિંગ સિસ્ટમ નાખવામાં આવે છે ઘણી બધી ફાઇલોને સેવ કરી શકાય છે પરંતુ આ ફાઇલો પર્ટિક્યુલર કોમ્પ્યુટર સુધી સીમિત હોય છે ધારો કે તમે કોઈ પેન્ટની અંદર ચિત્ર બનાવ્યું છે કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર વર્ડનો ઉપયોગ કરી પેરેગ્રાફ બનાવ્યો બનાવ્યો છે એને સેવ કરી હાર્ડ ની અંદર તમે એને બચાવી શકો છો પરંતુ એ જે ડેટા હોય છે તમે જે સેવ કર્યો છે જે ફાઇલો હોય છે એ કોમ્પ્યુટર પૂરતો જ હોય છે એને તમે કોઈ બીજી જગ્યાએ શેર નથી કરી શકતા જો નેટવર્કમાં તમે એ કોમ્પ્યુટરને મૂકો તો એ શેર થાય છે પરંતુ જ્યાં સુધી એ નેટવર્કમાં નહીં હોય ત્યાં સુધી એ પર્ટિક્યુલર કોમ્પ્યુટર સુધી અને કોમ્પ્યુટર સાથે જે વ્યક્તિ બેસશે એ જ ખાલી એક્સેસ કરી શકશે એટલે જે તે વ્યક્તિ સીમિત જ હોય છે ઘણી બધી ફાઇલોને સેવ કરી શકાય છે પરંતુ આ ફાઇલો સર્વર સાથે નેટવર્ક મારફતે જોડાયેલ કોમ્પ્યુટર કે અન્ય ડિવાઇસ સુધી સીમિત હોય છે એટલે કે સર્વરમાં જે બી માહિતી કે ફાઇલો કે જે બી વસ્તુ જે રિસોર્સિસ છે એ સંગ્રહ થયેલા હોય છે પરંતુ સર્વર સાથે જે નેટવર્કમાં જોડાયેલા તમામે તમામ વર્ક સ્ટેશન કહીએ જે રિક્વેસ્ટ મોકલે એ પ્રમાણે દરેકે દરેકને એ માહિતી પહોંચાડતું હોય છે એટલે કે નેટવર્ક સાથે જેટલા સર્વરના નેટવર્ક સાથે જેટલા વર્ક સ્ટેશન જોડાયેલા હશે આ ડેટા એ પૂરતો સીમિત રહેતો હોય છે એક જ સમયે સોફ્ટવેરને અપડેટ કે ફેરફાર કરી શકાય છે પીસીની અંદર પર્ટિક્યુલરલી કોઈ સોફ્ટવેરનું અપડેટ હોય તો એ પીસી પૂરતું જ એક જ સમયે કરી શકાય છે કે એની અંદર ફેરફાર કરી શકાય છે ત્યારબાદ કોઈ બીજા પીસીની અંદર ફેરફાર કરી શકાય છે સર્વર નેટવર્કમાં જોડેલા તમામ ડિવાઇસમાં સોફ્ટવેર અપડેટ તથા ફેરફાર કરી શકે છે સર્વર પીસી કરતાં એક ઇન્ટેલિજન્ટ ડિવાઇસ બી કહી શકાય કારણ કે નેટવર્કમાં જોડેલા તમામે તમામ જે ડિવાઇસ હોય કોમ્પ્યુટર્સ હોય એનું જે સોફ્ટવેર અને ફેરફાર તથા અપડેટ આ જે મેનેજમેન્ટ છે સર્વર પોતે કરી શકે છે પીસીમાં એક હાર્ડ ડ્રાઈવ હોય છે જો હાર્ડ ડ્રાઈવ ખરાબ થઈ જાય તો કાર્ય કરવાનું બંધ કરે છે જેથી તેમાં સંગ્રહ થયેલ ડેટાનો નાશ થવાની શક્યતા રહેલી હોય છે પીસીની અંદર જનરલી મોટા ભાગે એક હાર્ડ ડ્રાઈવ હોય છે જેના અલગ અલગ પાર્ટિશન પાડેલા હોય છે પરંતુ જો એ હાર્ડ ડ્રાઈવ ખરાબ થઈ ગઈ બગડી ગઈ તો એની અંદર જે સંગ્રહ થયેલો ડેટા હોય એ ભાગ્યે જ આપણે રિકવર કરી શકતા હોઈએ છીએ જ્યારે સર્વરમાં મિરર હાર્ડ ડ્રાઈવ આની અંદર એવું છે કે એક કરતાં વધારે હાર્ડ ડ્રાઈવ હોય છે જો એક હાર્ડ ડ્રાઈવ ખરાબ થઈ જાય તો તેમાંથી જે ડેટા હોય એનો નાશ થતો નથી બીજી જે ડ્રાઈવ હોય મિરર હાર્ડ ડ્રાઈવ એ જે ખરાબ થઈ ગયેલી હાર્ડ ડ્રાઈવ હોય એમાંથી ડેટા રિકવર કરી લે છે ઓટોમેટિકલી અને ડેટાને પાછો મેળવી લે છે આમ સર્વરની અંદર મિરર હાર્ડ ડ્રાઈવના કારણે ડેટાનો નાશ થતો નથી જ્યારે પીસીમાં એક હાર્ડ ડ્રાઈવ હોવાના કારણે જો ડેટ જો હાર્ડ ડ્રાઈવ કામ કરવાનું બંધ કરી દે અથવા તો ખરાબ થઈ જાય તો જે ડેટા હોય નાશ થઈ જાય છે એનો પીસીમાં એક પ્રોસેસર હોવાથી ડેટા કે ફાઇલો સાથે થતી પ્રક્રિયા ધીમી હોય છે સર્વરમાં એક કરતાં વધારે પ્રોસેસર હોવાથી ડેટા કે ફાઇલો સાથે થતી પ્રક્રિયા ઝડપી હોય છે પીસીમાં સામાન્ય રીતે એક પ્રોસેસર હોય છે પણ એની અંદર જે પ્રોસેસરના પ્રોસેસ કરવાના જે યુનિટ હોય જે કોર હોય એ ઘણા મળા હોય છે ઘણા બધા હોય છે જ્યારે સર્વરમાં પ્રોસેસર એક કરતાં વધારે હોય છે મલ્ટી કોર તો હોય છે પરંતુ પ્રોસેસર એક કરતાં વધારે હોય છે જ્યારે પીસીમાં એક જ પ્રોસેસર હોય છે એટલે સર્વરમાં પ્રોસેસર વધારે હોવાના કારણે ડેટા ઉપર કે ફાઇલો ઉપર જે પ્રોસેસ કરવી હોય એ ઝડપી થતી હોય છે સામાન્ય રીતે પીસીમાં એક પાવર સપ્લાય હોવાથી જો તે બંધ થઈ જાય તો કોમ્પ્યુટર ઓપરેટ થતું નથી જનરલી આપણા ઘરે જે પીસી હોય છે એમાં એક જ પાવર સપ્લાય હોય છે જો એ પાવર સપ્લાય યુનિટ કામ કરવાનું બંધ કરી દે તો પીસી ચાલુ થતું નથી અને જ્યારે સર્વરમાં સામાન્ય રીતે એક કરતાં વધારે પાવર સપ્લાય હોવાથી જો એક પાવર સપ્લાય બંધ થઈ જાય તો પણ સર્વર ચાલુ રહે છે એટલે કે આની અંદર એક કરતાં વધારે પાવર સપ્લાય હોય છે એક પાવર સપ્લાય જો બંધ થઈ જાય તો ઓટોમેટિકલી જે બીજા પાવર સપ્લાય હોય એના થ્રુ સર્વરને સપ્લાય મળતો હોય છે એટલે કે સર્વર ચાલુ રહેતું હોય છે પીસી વાયરસને બ્લોક કરી શકતું નથી તેના માટે અલગથી એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું અનિવાર્ય બને છે જ્યારે સર્વર ઇન બિલ્ટ વાયરસ જો આવતું હોય તો એને બ્લોક કરી શકે છે તદઉપરાંત ઇન્ટરનેટ પર શંકાસ્પદ વેબસાઇટ એક્સેસ થતી હોય તો તેને પણ બ્લોક કરે છે પીસી જ્યાં સુધી નેટવર્કમાં જોડાશે નહીં ત્યાં સુધી ડેટાનું શેરિંગ થતું નથી એટલે કે પીસીની અંદર જે બી ડેટા સંગ્રહ થયેલો હોય એ એ ડેટાનો કે જે ફાઇલો હોય એનું જો શેરિંગ કરવું હોય તો તમારે પીસીને નેટવર્કમાં જોડવું પડે તો અને તો જ પીસીનું તમે બીજા કોઈ નેટવર્કની અંદર આવેલા વર્ક સ્ટેશન કે ડિવાઇસ હોય એની સાથે માહિતીનું આદાન પ્રદાન કે શેરિંગ કરી શકો છો જ્યારે સર્વર હંમેશા નેટવર્કમાં હોવાથી તેના અંદર સંગ્રહ થયેલ ડેટાનું શેરિંગ થતું રહે છે પીસીને સામાન્ય રીતે આપણે ઘરે એક ટેબલ પર સહેલાઈથી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ જે આપણી એક વ્યક્તિ પૂરતી હોય એટલે પીસીને સામાન્ય રીતે ટેબલ ઉપર ઇન્સ્ટોલ કરી શકાય છે જ્યારે સર્વર ઘણા બધા સર્વર હોય અને કોઈ સેન્સિટિવ સર્વર હોય તો એને ખાસ પ્રકારના રૂમની અંદર રાખવામાં આવે છે જ્યાં ખાસ કરીને જે રચકણો હોય ધૂળના રચકણો એ ત્યાં ના હોય તથા એસીવાળો રૂમ હોય કે જ્યાં કૂલિંગ સિસ્ટમ સર્વરને મળી રહે એવા રૂમની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે કારણ કે સર્વર પાસે એ નેટવર્કમાં હોવાથી તેના સાથે ઘણા બધા વર્ક સ્ટેશન કે ઘણા બધા કોમ્પ્યુટર્સ અને બીજા અધર્સ નેટવર્ક્સ જોડાયેલા હોય છે તો સર્વરને એટ અ ટાઈમ ઘણી બધી સર્વિસ પ્રોવાઈડ પૂરી કરવાની પૂરી પાડવાની હોય છે રિક્વેસ્ટ મુજબ આથી ત્યાં આગળ સર્વરની અંદર હિટિંગ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધારે હોય છે આથી એ જે હિટિંગને દૂર કરવા માટે થઈ કુલિંગ સિસ્ટમ હોય એવા ખાસ પ્રકારના રૂમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે પીસીની કિંમત સર્વર કરતાં ઓબ્વિયસલી ઓછી હોય છે સર્વરની કિંમત પીસી કરતાં ઘણી વધારે હોય છે પીસી સામાન્ય રીતે તમારે લોવેસ્ટ પ્રાઇઝની અંદર મળતું બી હોય છે પંદર હજારથી વીસ હજારમાં ત્યારે સર્વરની કિંમત ઘણી એના કરતાં વધારે હોય છે પીસી ફક્ત ખાસ પ્રકારના ટાસ્ક કરે છે જે ફક્ત તે જ પીસી પૂરતા સીમિત હોય છે જેવી રીતે કે પેઇન્ટ પેઇન્ટની અંદર ચિત્ર બનાવું માઇક્રોસોફ્ટની અંદર કોઈ પેરેગ્રાફ કે ગમે તે તમારે કોઈ લેટર્સ કે જે બધા લખવા હોય એ થઈ શકે છે જ્યારે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર સીટ બનાવ્યો તો થઈ શકે છે ઉપરાંત પાવર પોઈન્ટ બનાવી શકો છો આવા જે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન છે એ તમારા પીસી પૂરતી સીમિત હોય છે અને પીસી પર જે બેસેલ વ્યક્તિ હોય એના પૂરતી સીમિત હોય છે જ્યારે સર્વર એક કરતાં વધારે કોમ્પ્લેક્સ ટાસ્ક કરે છે કોમ્પ્લેક્સ એટલે અઘરા પીસી કરતાં ઘણા અઘરા કામ હોય છે જે પીસી સર્વર કરતું હોય છે પીસીની ઓપરેટિંગ સિસ્ટમ ખાસ કરીને ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન અને સોફ્ટવેરને ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે એટલે કે હાલ અગાઉ જે વાત કરીએ કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ ઓફિસ એડોપ્રિટર પછી વેબ બ્રાઉઝર્સ છે જે ગૂગલ ક્રોમ ફાયરફોક્સ મોજિલા આ બધા જે સોફ્ટવેર્સ છે એ બધા ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનની અંદર આવતા હોય છે અને પીસીની અંદર આ બધા સોફ્ટવેર રન કરવા માટે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિઝાઇન કરવામાં આવે છે સર્વરની ઓપરેટિંગ સિસ્ટમ ડી એચ સીપી ડીએનએસ એસક્યુ એલ અને આઈઆઈએસ જેવી સર્વિસીસ પૂરી પાડવા ડિઝાઇન કરવામાં આવે છે પીસીની ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત પીસીની અંદર આવેલા રિસોર્સિસનું મેનેજમેન્ટ કરે છે આપણા ઘરે જે પીસી હોય એની અંદર આવેલા રિસોર્સિસ એટલે કે ઇન્ટરનલ રિસોર્સિસ જેવા કે રેમ હાર્ડ ડિસ્ક સીપીયુ પછી આઈઓ પોર્ટ્સ હોય છે જે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કહેવાય એનું કંટ્રોલિંગ અથવા મેનેજમેન્ટ કરતું હોય છે પણ આ જે મેનેજમેન્ટ હોય એ પીસી જે પર્ટિક્યુલર વ્યક્તિ હોય એ પૂરતું જ હોય છે જ્યારે સર્વરમાં સર્વરની ઓપરેટિંગ સિસ્ટમ સર્વરના અંદર આવેલા રિસોર્સિસ તથા નેટવર્ક રિસોર્સિસનું મેનેજમેન્ટ કરે છે સર્વર પીસીની જેમ ઇન્ટરનલ જે રિસોર્સિસ મેમરી આઈઓ ડિવાઇસીસ સીપીયુ છે એનું મેનેજમેન્ટ તો કરે જ છે તદ ઉપરાંત નેટવર્ક સાથે સર્વરના નેટવર્ક સાથે જેટલા બી વર્ક સ્ટેશન કોમ્પ્યુટર્સ કે જે ડિવાઇસીસ જોડેલા છે એ તમામે તમામનું મેનેજમેન્ટ સર્વર કરતું હોય છે પીસીની ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ એમ ઇસ્તા વિન્ડોઝ સેવન એન્ડ વિન્ડો એટ હોય છે એટલે કે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનો આપણે જો આની અંદર રન કર્યું હોય પીસીની અંદર તો આ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ નાખવામાં આવે છે જ્યારે સર્વરની અંદર ખાસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ નાખવામાં આવે છે જેવી કે વિન્ડોઝ સર્વર્સ ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ થ્રી એન્ડ ટુ થાઉઝન્ડ એટ એટલે કે સર્વરની અંદર આ પ્રકારની ખાસ પ્રકારની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ નાખવામાં આવે છે પીસીને તમે સર્વર તરીકે રન કરાવી શકો છો પરંતુ એ જે યુઝ હોય સર્વરનો જો પીસી સર્વર તરીકે કામ કરતું હોય એ લિમિટેડ માટે હોય જ્યારે સર્વર એવું આખું ખાસ પ્રકારે બ્રોડ એરિયા માટે ડિઝાઇન કરવામાં આવતું હોય છે પીસીમાં કીબોર્ડ માઉસ મોનિટર હંમેશા જોડેલું રહે છે સર્વરમાં જરૂર પડે ત્યારે મોનિટર જોડવામાં આવે છે અને કીબોર્ડ હંમેશા જોડેલો રહે છે આમ તમે આજે પીસી પીસીએન સર્વર વિશે તફાવત સમજ્યા હશો આ વિશે તમે વધારે માહિતી ઇન્ટરનેટ ઉપરથી બી મેળવી શકો છો તમે આ વિડીયો શાંતિથી જોયો હશે અને સમજ્યા હશો તે બદલ આપનો આભાર